कोरोना वेक्सिनेशन माटे आवतीकाल थी राज्य में डोर टू डोर सर्वे। 50 वर्ष थी मोटी उम्र और 50 वर्ष थी नानी उम्र ना रोगी पीड़ाता दर्दीनो डेटा तैयार कराशे। कॉर्पोरेशन में म्युनिसिपल कमिश्नर और पंचायत में टीडीओ डीडीओ वहीवटदार तरीके निमाया। सुप्रीम कोर्ट ना चुकादा पर सरकार की कामगिरी। शिक्षकों ने प्रथम उच्चतर पगार धोरण तरीके 4200 ग्रेड पे जो मिले। सरकारे स्वीकारी प्राथमिक शिक्षकों की मांग। 65000 शिक्षकों ने थे फायदे। अमदावाद मेघाणी नगर पास थी मिली लाश नु रहस्य खुल्यु। पुलिस मृतदेह पर कान की बुट्टी आधार केस उकेलो। पिताए सलगावी थी दीकरी की लाश। आवतीकाल सौराष्ट्र यूनिवर्सिटी की अलग अलग स्ट्रीम की परीक्षा। राजकोट जामनगर जूनागढ़ सहित 81 सेंटर पर लेवाशे परीक्षा। गुजराती क्रिकेटर पार्थिव पटेले आंतरराष्ट्रीय क्रिकेट ने अलविदा करी। सौरव गांगुली नो मान्यो आभार। नमस्कार, मेट्रो न्यूज गुजरात में आपनु स्वागत है। हूँ छु कुंज। मेट्रो न्यूज की शुरुआत करे महत्वना समाचार थी। सुप्रथम समाचार अमदावाद थी सामे आवी रह्या छे। अमदावाद ना नारोल सीईटीपी कौभांड ने मामले जलगांव पोलिस अमदावाद पहुंची छे। वधु तपास अर्थे 9 लोकोनी धरपकड़ माटे जलगांवनी पोलिस अमदावाद पहुंची छे। नितिन ठक्कर घनश्याम त्रिवेदी ने पकड़वा पुलिस अमदावाद आवी पहुंची छे। ललित उचामड़िया सहित 9 धरपकड़ अर्थे जलगांव थी पुलिस अमदावाद पहुंची छे। 48 लाख की खरीदी पेटे नाणा नथी चूकवाया। नाणा नहीं चूकवाता जलगांवनी कंपनीए फरियाद करी हती। त्यारे तमाम 9 की धरपकड़ माटे पुलिसे सर्च ऑपरेशन हाथ धर्यु छे। समग्र कौभाड़ने लईने नितिन ठक्कर घनश्याम त्रिवेदी ने पकड़वा पुलिस आवी पहुंची छे। વધુ વિગતો સાથે સંવાદદાતા રીમા દોશી ફોનલાઇન પર જોડાયા છે। રીમા, જલગાંવ પોલીસ તપાસ અર્થે અમદાવાદ આવી પહોંચી છે સીઈટીપી કૌભાંડને લઈ, શું વધુ વિગતો? કુંજ, સીઈટીપી કૌભાંડની વાત કરવામાં આવે તો સીઈટીપી એનટીઆઈએમના પૂર્વ ડિરેક્ટરોની છે નીતિન ઠક્કર, લલિત ચમડિયા, આશીષ શાહ સાથે તેમનો એક કર્મચારી ઘનશ્યામ ત્રિવેદી, આ લોકોના દ્વારા એક કૌભાંડ રચવામાં આવ્યા હોવાના તો અવારનવાર ખુલાસાઓ મંતવ્ય ન્યૂઝ દ્વારા કરવામાં જ આવ્યા છે। परंतु आज वधु एक माहिती सामे आवी छे, ते खूबज महत्वनी छे। जलगावनी एक कंपनी पासे थी आ लोकोए एक मशीनरी के एक केमिकल नी खरीदी करी हती, परंतु तेना 48 लाख रुपया जेटली मातबर रकमनी समयसर हजु सुधी चुकवणी नथी करवामां आवी। खूबज महत्वनी बाबत कही शकाय के चुकवणी नहीं कराता जे कंपनी हती तेणे आ लोकोनी अगेन्स्टमां एफआईआर दाखल करी छे जलगावमां, अने तेने लईने जलगाव पुलिस ગઈકાલે મોડી રાતથી જ અમદાવાદ આવી પહોંચી છે। આજે વહેલી સવારથી આ તમામ 9 લોકોની ધરપકડ કરવા માટે પોલીસે સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જેવી તે લોકોને ખબર પડી કે પોલીસ તેમને ગોતી રહી છે ત્યારે આ તમામ લોકો છે તે ફરાર થઈ ચૂકેલા છે, પોલીસ પકડથી બહાર છે, અને તેમને ધરપકડ માટે હજુ પણ આવનારા દિવસો છે। તે જલગાંવ પોલીસ સર્ચ ઓપરેશન અમદાવાદની જે તેમની ફેક્ટરીઓ છે, સાથે તેમના મિત્રોની પણ ફેક્ટરીઓ છે, સાથે અલગ અલગ જે જગ્યાઓ છે ત્યાં પણ સર્ચ ઓપરેશન કરી શકે છે। જી ચોક્કસ, રીમા જે પ્રકારે કડી અમદાવાદ આવી પહોંચી છે, જો કદાચ ધરપકડ થાય છે, વધુ તપાસ દરમિયાન ક્યાંક નવી ઉચાપત છે, નવા રસ્તો છે તે પણ બહાર આવે તેવી શક્યતાઓ કહી શકાય? ચોક્કસથી, કારણ કે સીટીપી એનટીઆઈએમનું આ જે કૌભાંડ છે તે કઈ રકમ કહેવી પણ અશક્ય છે, તે પ્રકારનું કૌભાંડ છે તે આ લોકો દ્વારા કરવામાં આવ્યું છે। હાલ તો ડિરેક્ટરો બદલાઈ ચૂક્યા છે, પરંતુ સૌથી મહત્વની વાત છે કે 10 વર્ષ સુધી એક હતું શાસન આ લોકો દ્વારા ચલાવવામાં આવ્યું હતું, નીતિન ઠક્કર ઘનશ્યામ ત્રિવેદી દ્વારા, અને કરોડો રૂપિયાની જાણે લહણી કરવામાં આવી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। છેલ્લા ઘણા સમયથી મંતવ્ય ન્યૂઝ પણ એક બાદ એક તેમના કૌભાંડો છે તે બહાર પાડી રહી છે। સાથે જો વાત કરવામાં આવે તો જે રીતે ટેન્કરો ગેરકાયદેસર રીતે ચાલવવામાં આવ્યા છે, જીપીસીબીના નોર્મ્સનું પાલન નથી કરવામાં આવતું, જે સ્કાડા સિસ્ટમ છે તે પણ હજુ એક્ટિવ નથી કરવામાં આવી, સાથે અનેક એવા બાબતો છે કે જેને લઈને આ સમગ્ર તમામ જે પૂર્વ ડિરેક્ટરો છે તે ખૂબ જ મોટા શંકાના દાયરામાં છે।
અને અત્યાર સુધી તો તેમના અંદરના જ મેમ્બર્સ તેમની ફરિયાદ કરતા હતા, પરંતુ આ વખતે એક બહારની કંપનીએ એટલે કે જલગાંવની કંપનીએ તેમને વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી છે. ખૂબ જ મહત્વની અને મોટી બાબત કહી શકાય, કારણ કે અત્યાર સુધી આવી કોઈ પણ ફરિયાદ તેમની સામે અલગ અલગ દાખલ થઈ પરંતુ ધરપકડ સુધીની બાબત નથી આવી. પરંતુ આ ખૂબ જ મોટી ઘટના કહી શકાય કે આ તમામ 9 લોકોની ધરપકડ માટે જલગાંવ પોલીસ છે તે અમદાવાદ આવી પહોંચી છે. કસી આભાર રીમા, જાણકારી આપવા બદલ. સીટીવી કૌભાંડ મામલો તપાસનો દોર જલગાંવથી અમદાવાદ પહોંચ્યો છે. જલગાંવની કંપનીએ ફરિયાદ નોંધાવી હતી. તમામ 9 લોકોની ધરપકડ માટે જલગાંવ પોલીસે સર્ચ હાથ ધર્યું છે. નીતિન ઠક્કર ઘનશ્યામ ત્રિવેદીને પકડવા પોલીસ ટીમ છે અમદાવાદ આવી પહોંચી છે. લલિત ચામડિયા સહિત 9ની ધરપકડ અર્થે જલગાંવ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અમદાવાદના નારૂલનું સીટીવી કૌભાંડ. સરકાર એક વાતને લઈને ચિંતામાં હતી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થાય ત્યાં સુધી કોર્પોરેશન પાલિકામાં કોણ સંભાળશે વહીવટ. આખરે સુપ્રીમ કોર્ટે આ મુદ્દાનો નિવેડો પણ લાવી દીધો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મોટા સમાચાર, વહીવટદારો સંભાળશે ચાર્જ. ચૂંટાયેલી પાંખ હવે સત્તામાં નહીં, સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો. કોરોનાને કારણે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ફેબ્રુઆરી સુધી ખેંચાઈ ત્યારે સવાલ એ હતો કે ચૂંટાયેલી પાંખની મુદત 12 નવેમ્બરે પૂરી થઈ છે ત્યારે કોર્પોરેશન, જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકામાં વહીવટ કોણ કરશે, ચૂંટાયેલી પાંખ કે પછી કોઈ સરકારી સિનિયર અધિકારી. આખો મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. આખરે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો અને ઘીના ઢામમાં ઘી પડી ગયું. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં રાજ્યની મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં વહીવટદારો નિમવા નિર્દેશ કર્યો છે. જો કે આ વહીવટદારો તરીકે સિનિયર અધિકારીઓ નહીં હોય. રાજ્યની 6 મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર, 31 જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી, 55 નગરપાલિકામાં ચીફ ઓફિસર અને 231 તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી વહીવટદાર તરીકે કામગીરી કરશે. સંસ્થાઓ છે એના જે વડા છે, એટલે દાખલા તરીકે જિલ્લા પંચાયત હોય તો જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત હોય તો તાલુકા વિકાસ અધિકારી, એવી રીતે મહાનગરપાલિકા હોય તો કમિશનર, એટલે 3 મહિના સુધી, એટલે કે ફેબ્રુઆરી આખર સુધીમાં ચૂંટણી કરવાની આપણે પણ સંમતિ આપી હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સીધી આ વહીવટદારોએ વહીવટ સંભાળવો પડશે, જો કે તેઓ કોઈ નીતિ વિષયક નિર્ણય નહીં લઈ શકે. આ વહીવટદારોએ કોઈ પણ પ્રકારનો નીતિ વિષયક નિર્ણય લેવાનો નથી. ફક્ત આ સંસ્થાઓની રોજબરોજની જે કામગીરી હોય, જે નિર્ણય અગાઉ થઈ ચૂક્યા હોય તેની અમલવારી અને જે અત્યારે કામગીરી ચાલતી હોય રોજબરોજની, એ જ ચલાવવાની છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી રાજ્ય સરકારને પણ રાહત થઈ છે, કારણ કે જો સિનિયર અધિકારીને વહીવટદાર તરીકે મૂકવાની વાત આવી હોત તો સરકારી અધિકારીઓની અછત વચ્ચે રાજ્ય સરકાર વિમર્શમાં મુકાઈ હોત. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સરકારે 4200 ગ્રેડ પે મંજૂરી આપી છે ત્યારે રાજ્યના 65000 શિક્ષકોને આગામી સમયમાં તેનો લાભ મળશે. રાજ્ય સરકારે 16/7/20 જે ઠરાવ સ્થગિત કર્યો હતો એ ઠરાવ હવે રદ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે જે શિક્ષકોને 4200 રૂપિયાનું પગાર ધોરણ આપવાનું જે પ્રશ્ન હતો એનું યોગ્ય રીતે નિરાકરણ આવ્યું છે. એટલે કે જે શિક્ષકો જે 2400 રૂપિયાનું પગાર ધોરણમાં આવતા હતા એને વધારીને ભૂલથી જે પરિપત્ર અગાઉ પણ અમે આ જાહેર કરેલું જ હતું અને સ્થગિત કરેલું હતું એ પરિપત્ર રદ કરી બધા જ શિક્ષકોને 9, 20, 31 એ પ્રમાણે જે વર્ષો એમની નોકરીના પૂર્ણ થાય એ પ્રમાણે તબક્કાવાર એમના
पगार ધોરણમાં પણ સુધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। એટલે જેમને હવે 9 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે એવા શિક્ષકો 4200ના પગાર ગ્રેડમાં સ્વીકારવાનો નિર્ણય સરકારે કર્યો છે। માટે ભરતી માટે કોઈ પરીક્ષા લેવાની રહેતી નથી અને શિક્ષકોને 9, 20, 31 એ પ્રમાણે પગાર ધોરણ આપવાનું નક્કી કરવામાં આવે છે। પ્રમોશન મળવાપાત્ર પોસ્ટ સાથે સરખાવીને જે આપવામાં આવે છે એ પ્રમાણે 9, 20, 31 એ પ્રમાણે એમની જે નોકરીની સેવાઓ પૂર્ણ થશે, 9 વર્ષની સેવા પછી વધારો મળશે, 20 વર્ષની સેવા પછી વધારો મળશે અને 31 વર્ષ પછીની સેવાનો લાભ વધારાનો આર્થિક લાભ એમને મળશે એ પ્રમાણેનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે। सरकार 4200 ग्रेड पे अपवा तैयार थी है तरह शिक्षकों खुशी व्यक्त करी है कहूं कि आज थी अमरा आंदोलन सुखद अंत आयो। आज अमारी मांगणी स्वीकाराई छे, परिपत्र स्थगित थयेलो रद्द कर्यो छे अने फरीथी 4200 ग्रेड पे सरकार आपवानी छे। अमे माननीय मुख्यमंत्री श्री, माननीय नायब मुख्यमंत्री श्री, माननीय शिक्षण मंत्री श्री नो खूब खूब आभार मानीए छीए। साथे साथे अमे 33 दिवस सुधी दरेक जिल्ला ने रोज 50-50 શિક્ષકોએ ગાંધીનગર આવી અને ધરણા પ્રદર્શન ઉપર બેસવાની જે ઘોષણા કરી હતી એને અમે હવે રદ કરીએ છીએ। આજથી અમારું આંદોલન હવે બંધ રહેશે। આજે ગાંધીનગરના મિત્રોએ આંદોલન કર્યું હતું એમને પણ અમે અત્યારે આપણા દ્વારા મેસેજ આપીએ છીએ કે એમને ડિટેન કર્યા છે, એમને પણ મુક્ત કરશે। હવે અમારું આંદોલન પૂરું થયું છે। અમે અમદાવાદ શહેરમાં જાણે બીઆરટીએસ બસો અકસ્માતો કરવા માટે કુખ્યાત હોય તેમ લાગે છે। જી હા, ફરી એકવાર બીઆરટીએસએ અકસ્માત સર્જાયો અને બસના થઈ ગયા બે ફાંડા। સદનસીબે બીઆરટીએસની આ મોતની રફતારમાં કોઈનો જીવ ગયો નથી। પહેલા હતી અમદાવાદની શાન, હવે નથી રહ્યું માન। દોડે છે બેફામ, બીઆરટીએસ થઈ બદનામ, અદ્રશ્ય છે અમદાવાદ શહેરના અખબારનગર અંડરબ્રિજના, કે જેમાં આખી બસ જ ઘૂસી જતા બસના બે ફાડિયા થઈ ગયા। આ દુર્ઘટનામાં બે લોકોને ઈજા પહોંચી। બીઆરટીએસ બસ ઓવરસ્પીડ અને સ્ટીયરિંગ લોક થવાને કારણે ડિવાઈડર પર ચડી અંડરપાસના પિલ્લર સાથે અથડાઈ હતી, જેને પગલે બસના વચ્ચેથી અડધે સુધી ફાડિયા થઈ ગયા। સ્ટીયરિંગ લોક થવાથી આ એક્સિડન્ટ થયેલો છે। હોસ્પિટલમાં ડ્રાઈવરને લઈ જવામાં આવ્યો છે, અત્યારે અસરવા સિવિલ પણ એ કોન્શિયસ છે અને એ વાત કરી શકે છે, ધેટ મીન્સ માની શકાય કે એમાં કોઈ મેજર ઇન્જરી ડ્રાઈવરને થઈ નથી। આ અકસ્માતની થોડીક ક્ષણો પહેલા જ તમામ પેસેન્જર પ્રગતિનગર પાસે ઉતરી જતા અકસ્માતમાં મોટી ખુવારી થતા સહેજમાં બચી ગઈ હતી। આ બનાવ એટલો તો ગંભીર હતો કે બસ ડ્રાઈવર સાઈડથી 9 ફૂટ સુધી ચીરાઈ ગઈ હતી, જેને કારણે માત્ર બસની અંદરનો ભાગ કાટમાળ બની ગયો હતો। ઈજાગ્રસ્ત બનેલા ડ્રાઈવર રમેશ મકવાણા પ્રગતિનગર પાસે પેસેન્જરને ઉતારીને બસને આરટીઓ ડેપો પાસે લઈ જતા હતા। તે સમય અંડરપાસમાં બસ ઉતારતાની સાથે જ બસનું સ્ટેરિંગ લોક થવાને કારણે બસ ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી। હવે અહીં સવાલ એ છે કે શા માટે વારંવાર બીઆરટીએસ બસના અકસ્માતો થાય છે? અપૂરતા પ્રમાણમાં ટ્રાફિક સાઇન, સર્વિસ રોડ, મેઇન રોડ પર આડેધડ પાર્કિંગ, ઝીબ્રા ક્રોસિંગનો અભાવ, રેલિંગ પર રેડિયમ નથી, ઠેર ઠેર રેલિંગ તૂટેલી, સિમેન્ટના બેરિકેડ્સ પ્લાનિંગ વગરના। એક સમયે જે અમદાવાદની શાન કહેવાતી હતી તેમાં હવે બેસતા પણ લોકો ડરે છે, કારણ કે ક્યારે આ બેફામ દોડતી બસ ક્યાં ટકરાઈ જાય તેનો કોઈ ભરોસો નથી રહ્યો। ત્યારે હવે આ બેફામ દોડતી બસ પર લગામ લાગે છે કે કેમ તે જોવું રહ્યું।
રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સિનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આવતીકાલથી રાજકોટમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે, જેમાં આશરે 1000 હેલ્થ વર્કરોની ટીમોને કામે લગાવવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે વેક્સિનેશન માટે મતદાન મથકોનો ઉપયોગ કરવામાં આવશે, સાથે જ ચૂંટણી પંચ પાસેથી મતદાર યાદીનો ઉપયોગ કરવા માટેની મંજૂરી પણ મેળવી લેવામાં આવી છે. કોરોના વેક્સિન એટલે કે COVID-19 સામેની વેક્સિન માટે અમને જે સૂચના આપવામાં આવી છે એ પ્રમાણે આપણા દ્વારા ઘરે ઘરે જઈને ડોર ટુ ડોર સર્વે કરવા માટે ટીમો તૈયાર કરવામાં આવી રહી છે. આજે પણ અમારા 1000 જેટલા લોકો છે જે ઘરે ઘરે જઈને ARI સર્વે કરે છે. અમદાવાદમાં સમગ્ર ગુજરાતની સરકારી મેડિકલ કોલેજના MBBS ઇન્ટર્ન ડોક્ટર હડતાલ ઉપર ઉતરશે, જેમાં તેમના દ્વારા માંગ કરવામાં આવી છે કે MBBS ઇન્ટર્ન ડોક્ટરોનો સ્ટાઇપેન્ડ વધારવામાં આવે છે, જેમાં 14 તારીખે તમામ MBBS ઇન્ટર્ન ડોક્ટર હડતાલ પર ઉતરશે. ત્યારે મહારાષ્ટ્ર, બંગાળ, દિલ્હી, કર્ણાટક, પંજાબ, હરિયાણા કરતાં ગુજરાતમાં સ્ટાઇપેન્ડ ઓછું છે અને કોરોનાની કપરી પરિસ્થિતિમાં સતત કામ કર્યું હોવાથી સ્ટાઇપેન્ડમાં વધારો કરવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે. અમે એપ્રિલ મહિનાથી બધા લોકો કોવિડ અને નોન કોવિડ બેઉ ડ્યુટીમાં કરીએ છીએ અને અમારા લગભગ 150 જેટલા ઇન્ટર્ન્સ પોઝિટિવ આવી ગયા છે, છતાં પણ અમારા તરફ ઇન્ટર્ન ડોક્ટર તરફથી કોઈ જગ્યાએ કોઈ કમ્પ્લેન આવી હોય કે કોઈ ફરિયાદની જરૂર પડી હોય એવું હજુ સુધી બન્યું નથી. અમે અમારી કામગીરી પૂરી રીતે કરી છે, તો અમને એવી આશા છે કે રાજ્ય સરકાર તરફથી અમને પ્રોત્સાહન રૂપે અમારું સ્ટાઇપન્ડ વધારી દેવામાં આવે. સચિવ શ્રી જયંતિ રવિ મેમ અને જે કમિશનર શ્રી JP શિવરે સર અને અધિક સેક્રેટરી શ્રી VG વણઝારા સરને મળ્યા છીએ અને એમને વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે અમારો જે સ્ટાઇપન્ડ છે 20,000 કરી આપવામાં આવે અને ઠરાવનો અમલ આ April 2020 જ કરવામાં આવે અને આ બાબતે અમે એની સામે ઘણી બધી સરખામણી કરી છે. રાજ્યમાં સૌપ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને આપવામાં આવતી માર્કશીટમાં QR કોડ ઉમેરી દીધો છે, જેથી હવે વિશ્વના કોઈપણ ખૂણેથી નોકરી માટે વેરિફિકેશન કરી શકાય છે. આટલું જ નહીં, QR કોડ સ્કેન કરવાથી વિદ્યાર્થીની તમામ માર્કશીટો દેખાશે અને ડાઉનલોડ પણ કરી શકાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો રાજ્યમાં સૌપ્રથમ પ્રયોગ, વિદ્યાર્થીઓને વેરિફિકેશન માટે નહીં ખાવા પડે ધક્કા. માર્કશીટમાં જ QR કોડનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કર્યો ઉમેરો. QR કોડ સ્કેન કરો અને તમામ માર્કશીટ કરો ડાઉનલોડ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ હવે નેશનલ એકેડેમિક ડિપોઝિટરીમાં જોડાતા હવે વિદ્યાર્થીઓના પ્રમાણપત્રો ડિજિટલ રીતે સાચવશે અને અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ ઓનલાઈન વેરિફિકેશન કરાવી શકશે. રાજ્યમાં એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માર્કશીટ એવી છે જેમાં વિદ્યાર્થીનો કલર ફોટો, લેમિનેટેડ માર્કશીટ અને QR કોડ સાથેની માર્કશીટ આપવામાં આવી રહી છે. હાલમાં વર્ષ 2019 પછીની તમામ માર્કશીટ ઓનલાઈન મળશે, ત્યારબાદ અન્ય વર્ષની માર્કશીટ મળી શકે છે. જે વ્યવસ્થા વિદ્યાર્થી માટે ફાયદાકારક છે, દૂર સુદૂરથી આવવા માટેની એમની સમય શક્તિ પણ બચે છે, તો આ રીતે વિદ્યાર્થીને અમે એક સારી વ્યવસ્થા પૂરી પાડવા માટેનો એક પ્રયાસ કર્યો છે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિર્ણયને વિદ્યાર્થીઓ પણ આવકારી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે વિદ્યાર્થી અભ્યાસ કરી નોકરી મેળવવા જાય છે ત્યારે પહેલા વેરિફિકેશન માટે ધક્કા ખાવા પડતા હતા, જો કે હવે ઓનલાઈન માર્કશીટ થવાથી સમયનો બચાવ થશે. જે તમામ ડેટા છે વિદ્યાર્થીનો, એ તમામ ડેટા છે એ લોકો જાણી શકશે, જેથી જે ડીલે થાય છે વેરિફિકેશનની અંદર, એ ડીલે છે એ નહીં થાય. તો આ વસ્તુ છે એ બહુ ખૂબ જ સરસ પગલું છે એક યુનિવર્સિટીનું. જેવા વિદ્યાર્થીઓ બીજા કોઈ પણ અહીંયાથી ક્યાંય જાય છે, બીજા કેનેડા જાય કે અમેરિકા હોય, તો ત્યાંથી પણ એને પોતાનું જોવું છે અથવા તો માર્કશીટ ખોવાઈ પણ ગઈ હોય તો QR કોડ સિસ્ટમથી
ડિગ્રી સર્ટિફિકેટ તો મળે જ છે, પણ ડિગ્રી સર્ટિફિકેટ ઉપરથી પણ પોતાની માર્કશીટ મેળવી શકે છે અને QR કોડ સિસ્ટમથી ગમે ત્યારે પોતાની માર્કશીટને અવેલેબલ સમજી શકે છે. દેશની 600 કરતા વધુ શૈક્ષણિક સંસ્થાઓને વિદ્યાર્થીના ડિજિટલ એકેડેમિક પ્રમાણપત્રો માટે NAD માં નોંધણી કરાવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ વિદ્યાર્થીઓની માર્કશીટ અને ડિગ્રી સર્ટિ ડિજિટલ રીતે ઉપલબ્ધ બનાવ્યા છે, જેથી NAD ની વેબસાઇટ પર જઈને ઓનલાઈન વેરિફિકેશન કરી શકાશે. ધ્રુવ કુંડેલ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ. આવતીકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અલગ અલગ સ્ટ્રીમની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, ત્યારે કોવિડની ગાઇડલાઇન્સ પ્રમાણે યુનિવર્સિટી તરફથી કોલેજોને સૂચના મળી ગઈ છે. તારીખ 10 ડિસેમ્બરથી BA સેમિસ્ટર 2 એક્સટર્નલમાં 7180, MA સેમિસ્ટર 3 રેગ્યુલરના 315, MA સેમિસ્ટર 3 એક્સટર્નલના 2075, MCOM સેમિસ્ટર 3 રેગ્યુલરના 977 અને MCOM સેમિસ્ટર 3 એક્સટર્નલના 3131 સહિત વિવિધ 21 પરીક્ષાઓમાં કુલ 15,059 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે આ વખતે જનરલ ઓપરેશન સાથે પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓ નિવાસ સ્થાન નજીક પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. રાજકોટ સહિત મોરબી, જામનગર, જૂનાગઢ, અમરેલી સહિત 81 સેન્ટરો ઉપર પરીક્ષા લેવામાં આવશે. કે નિર્ભય રીતે પરીક્ષા આપે અને દરેકે દરેક સેન્ટરને અમે સૂચના આપી છે કે COVID-19ની ગાઈડલાઈન પ્રમાણે SOP જે તૈયાર થઈ છે એ પ્રમાણે દરેકે દરેક વિદ્યાર્થીનું સોશિયલ ડિસ્ટન્સ જાળવે, સેનિટાઈઝ કરે અને દરેકે દરેક ઉત્તરવહીથી માંડીને કોવિડની મહામારીમાં આપણે તકેદારી જેટલી રાખીશું એટલી આપણે સારી રીતે નિર્ભય રીતે પરીક્ષા આપી શકીશું. અમદાવાદના મેઘાણીનગર નજીક રેલવે ફાટક પાસે મળેલી લાશનો ભેદ ઉકેલાઈ ગયો. પોલીસે મૃતદેહ પર મળી આવેલી કાનની બુટ્ટીને આધારે રહસ્ય પરથી પડદો ઉછક્યો. તપાસમાં સામે આવ્યું કે આ લાશ 22 વર્ષની એક યુવતીની હતી. આ યુવતીને એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો, જોકે તેના પિતાને આ સંબંધ મંજૂર ન હોવાથી તેણે યુવતીને ઠપકો આપ્યો હતો, જેથી લાગી આવતા યુવતીએ આત્મહત્યા કરી હતી. કોઈને ખબર ન પડે એટલે યુવતીના પિતાએ પેટ્રોલ નાખી લાશ સળગાવી રેલવે ટ્રેક ઉપર નાખી દીધી હતી. બાદમાં તેઓ અમદાવાદ છોડી UP જતા રહ્યા હતા. આ કેસમાં પોલીસે યુવતીના પિતાની ધરપકડ કરી છે. જગદીશસિંહ રાજપૂત છે એની કબૂલાત મુજબ એ લોકો ખૂબ જ ગભરાઈ ગયેલા અને પછી જગદીશસિંહ એના છોકરીના મામા અને છોકરીના માસા એ રિલેટિવ એ લોકો છોકરીનો જે ડેડબોડીનો નાશ કરવા માટે કોથળાની અંદર પૂરી એનો બાઇકનો જે પેટ્રોલ હતો એ પેટ્રોલ છાંટી અને ત્યાં રેલવે ટ્રેક આ જે જગ્યાની વાત છે કે સાંઈબાબા સોસાયટીની પાછળ રેલવે ટ્રેકની બાજુમાં ડેડબોડી ત્યાં લઈ જઈ અને ત્યાં પેટ્રોલ છાંટી અને સળગાવી પુરાવાનો નાશ કરેલ. અમદાવાદમાં આવેલી વટવા કેમિકલ ફેક્ટરીમાં આગને મામલે સરકારે ફેક્ટરીને ફટકારી ક્લોઝર નોટિસ. 3 ફેક્ટરીને ક્લોઝર નોટિસ ફટકારી છે. જેક્સન, કલરકેમ, માતંગી ફેક્ટરીને નોટિસ ફટકારી છે. કોરોનાના સમયમાં આગની ઘટના જાણે સામાન્ય બની ગઈ હોત એમ લાગી રહ્યું છે. આજે ફરી એકવાર કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી. મણિનગર ખાતે આવેલી લિટલ ફ્લાવર હોસ્પિટલમાં આગ લાગી હતી અને ત્યાં અત્યાર સુધી કુલ 8 કોવિડ હોસ્પિટલોમાં આગ લાગી ચૂકી છે, જેને લઈને કોંગ્રેસે સરકારને ઘેરી હતી. જેને લઈને કોંગ્રેસનું કહેવું છે કે સરકાર માનવીની જિંદગી સાથે રમત રમવાનું બંધ કરે. સુપ્રીમે જે શાળા અને કોલેજ માટે ગાઈડલાઈન બહાર પાડી છે તેનું પાલન સરકાર નથી કરતી. ઓક્સિજનનો બાટલો ફાટ ફાટ અવાજ આવ્યો અને ત્યાંથી તરત ધુમાડા નીકળવા માંડ્યા એટલે અમે લોકો તરત એ લોકોને કહેવા ગયા અને તાત્કાલિક ઇમિજિએટલી અમે લોકો સોસાયટીના છોકરાઓ ભેગા થઈને અંદર દોડ્યા અને એ લોકોને તાત્કાલિક રજૂઆત કરી અને પાછા છોકરા ભેગા ભાઈ શું કરવું છે, કઈ રીતે બંધ કરો, તાત્કાલિક બંધ કરો. ત્યારે ફાયર વાળાને અને બધાને ફોન કર્યો, સ્થાનિકો બધા ભેગા થઈ ગયા અને એ પછી તરત એ લોકો બધા આવી ગયા બધા. રાજકોટ પોલીસે એવા 2 શખ્સોની ધરપકડ કરી છે જેઓ રાજકોટમાં જ હથિયારો તૈયાર કરતા હતા. પોલીસે આ શખ્સો પાસેથી ગેરકાયદેસર હથિયાર અને કેટલીક હથિયાર તૈયાર કરવાની સામગ્રી પકડી પાડી છે, જેમાં આ હથિયારો કાં તો ઉત્તરપ્રદેશ અથવા તો બિહાર કનેક્શન તેમાં સામે આવવાની શક્યતા છે. ત્યારે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આ શખ્સોની ધરપકડ કરી હતી.
इन्होंने हमें बार बार सूचना दी है कि जो मिल्कत संबंधी जो गुनाह होते हैं इसमें हथियारों का जो गैर कायदेसर हथियार होता है इसका काफी उपयोग होता है। तो आपको याद होगा एक पिछले हफ्ते भी डीसीबी और एसओजी ने मिलकर एक बहुत अच्छी कामगिरी की थी जिसमें 5 से ज्यादा हमने हथियार इसमें जब्त किए थे। अमदावाद शहर ना बसराल नजीक आवेला कबीर मंदिर पास बुधवारे बे जूथ वच्चे सामान्य बोलाचाली थता बन्ने जूथना टोळाओ रस्ता उपर घसी आव्या हता। बन्ने पक्षे कुल 11 लोकोने इजा थता तेमने सारवार माटे होस्पिटल खसेडवामां आव्या छे। ज्यारे पोलीस सूत्रोना जणाव्या प्रमाणे वसराल गाम पासे आवेला कबीर मंदिर पासे बपोरे रस्ता पर युवक बाइक हंकारीने पसार थई रह्यो हतो अने आ दरम्यान ज युवके गाय खसेडवा जणाव्या बाद बन्ने पक्षे बोलाचाली थता टोळा रस्ता पर उतरी आव्या हता। લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો જેમાં 11 લોકોને ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હાલ બંને પક્ષની ફરિયાદને આધારે પોલીસે રાઉટિંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર વસ્ત્રાલ ગામની પાસે કબીર મંદિરના પાસેના એરિયાની અંદર બે જૂથ વચ્ચે 20-25 માણસો આકસ્મિક બનાવના કારણે ભાઈ એક રસ્તેથી જતા હતા ત્યારે ગાયો વચ્ચે હતી અને એ દરમિયાન બોલાચાલી થયેલ અને બોલાચાલીએ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા છૂટા હાથનો પથ્થરમારો બનેલ તથા સામસામે લાકડીથી એકબીજાને ઈજાઓ પહોંચાડવા પ્રયત્ન કરેલ છે। બનાવ સમયે તુરંત જ પોલીસ થોડી ક્ષણોમાં હાજર થઈ ગઈ અને અત્યારે પૂરીપૂરી સ્થિતિ અમદાવાદમાં આવેલા વસ્ત્રાલ ગામમાં નજીવા કારણોસર એક જ જૂથના બે લોકો વચ્ચે પથ્થરમારાની ઘટના છે તે બની હતી। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વસ્ત્રાલ ગામ છે ત્યાં આગળ 25 લોકોનું જે ટોળું છે તે આમે સામે આવી ગયું હતું અને જે પથ્થરમારાની ઘટના છે તે બની હતી। ઘટનાની સાથે જ પોલીસને જે જાણ કરવામાં આવી હતી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને જો વાત કરવામાં આવે તો હાલ પરિસ્થિતિ છે તે કાબૂમાં પોલીસ દ્વારા લઈ લેવામાં આવી છે। 11 જેટલા જે લોકો છે તે સામાન્ય ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને અત્યારે સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે। પોલીસ દ્વારા જે છે કાયદેસરની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે। કેમેરામેન રવિ જોશી સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અત્યારે હાલ મેટ્રો ન્યૂઝમાં બસ આટલું મને આપશો રજા। વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ। વધુ અપડેટ મેળવવા માટે આપ લોગ ઇન પણ કરી શકો છો મંતવ્ય ન્યૂઝ .com પર। નમસ્કાર।